પંચમહાલ સહેરા તાલુકાના બામરોલી ગામના બીએસએફના જવાનનું ફરજ દરમિયાન ચક્કર આવતા મોત થયા બાદ ગુરુવારની મોડી રાત્રિએ તેઓના પાર્થિવ દેહને માદરે વતન બામરોલી ખાતે લવાયો હતો. ત્યારબાદ ગાર્ડ ઓફ ઓનર સાથે અંતિમ વિદાય અપાઈ હતી. શહેરા તાલુકાના બામરોલી ગામના બરજોડ ફળિયામાં રહેતા રમેશચંદ્ર લક્ષ્મણભાઈ બરજોડ અંદાજે છેલ્લા 21 વર્ષથી બીએસએફની 37 બટાલિયનમાં ફરજ બજાવતા હતા અને હાલ તેઓ બનાસકાંઠાના દાંતીવાડા ખાતે ફરજ બજાવી રહ્યા હતા, જેઓ એક મહિના પહેલા સામાજિક કામ અર્થે પોતાના વતન બામરોલી ખાતે આવ્યા હતા અને રજા પૂરી થતા જવાન રમેશચંદ્ર બુધવારે ફરજ પર હાજર થયા હતા, જ્યાં પરેડ દરમિયાન તેઓને અચાનક ચક્કર આવતા તેઓ નીચે પડી જતા ત્યાં હાજર જવાનોએ તેઓને સારવાર અર્થે ખસેડ્યા હતા, પરંતુ તબીબે જવાન રમેશચંદ્રનું મોત થયાનું જાહેર કર્યું હતું, જેની જાણ તેઓના પરિવારજનોને થતા ઘેરા શોકની લાગણી છવાઈ હતી અને બીએસએફના જવાન રમેશચંદ્રના પાર્થિવ દેહ લેવા માટે પરિવારજનો દાંતીવાડા ખાતે પહોંચ્યા હતા. ગુરુવારની રાત્રિના 12 વાગ્યાના સુમારે જવાન રમેશચંદ્રનો પાર્થિવ દેહ શહેરા ખાતે આવી પહોંચતા શહેરાના રિલાયન્સ પેટ્રોલ પંપથી ડીજે સાથે બીએસએફના જવાનનો પાર્થિવ દેહને બામરોલી ગામ ખાતે લઈ જવાયો હતો, જેમાં બાઇક રેલી સ્વરૂપે શહેરા સહિત આસપાસના વિસ્તારના લોકો મોટી સંખ્યામાં જોડાયા હતા. શુક્રવારના રોજ દેશભક્તિના ગીતો સાથે રમેશભાઈ તુમ અમર રહો ભારત માતા કે જયના નારા સાથે અંતિમયાત્રા નીકળી હતી. સ્મશાન ખાતે બીએસએફ જવાન રમેશચંદ્રને 37 બટાલિયનમાં જવાનોએ ગાર્ડ ઓફ ઓનર સાથે અંતિમ વિદાય આપી તેમના પાર્થિવ દેહને અગ્નિદહન આપવામાં આવ્યો હતો. આમ રમેશચંદ્ર બરજોડની અંતિમ વિદાય સમયે દેશભક્તિના ગીતો સાથે વાતાવરણ દેશભક્તિમય બન્યું હતું. બ્યુરો રિપોર્ટ, ભાવિનભાઈ પરમાર, પંચમહાલ.